વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં વિપક્ષના સતત હંગામા મુદ્દે નિશાન તાક્યો. યુપીમાં અન્નોત્સવ કાર્યક્રમમાં સંબોધતા વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો રાજકીય સ્વાર્થમાં સેલ્ફ ગોલ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશને વિકાસની રાહ પર આગળ વધતા હવે કોઈ તાકાત રોકી નહીં શકે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કોરોના રસીની અછત મુદ્દે પીએમ મોદીને લખ્યો પત્ર. લખ્યું કે કોરોના રસીનો પુરવઠો નહીં વધારવામાં આવે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. પશ્ચિમ બંગાળને રોજના 4 લાખ રસીના ડોઝ મળે છે. આ ઓછા જથ્થા મુદ્દે અવાજ ઉઠાવવો જરૂરી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેગાસસ જાસૂસી કાંડ મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર. દિલ્હીમાં યુવા કોંગ્રેસના સંસદ ઘેરાવને સંબોધતા કહ્યું કે સરકારે દરેક યુવકના ફોનમાં પેગાસસ હથિયાર ઘુસાડ્યું છે. રાહુલ ગાંધીએ મોંઘવારી બેરોજગારી મુદ્દે નિશાન તાક્યું અને કૃષિ કાયદા પરત ખેંચવાની પણ કરી માંગ. જમ્મુ કાશ્મીરના કલમ 370 હટાવ્યાના 2 વર્ષ પર ફરી એકવાર મહેબૂબાનો દેશ વિરોધી રાગ સામે આવ્યો. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીર માટે માતમનો દિવસ છે. કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019 કરેલો નિર્ણય પરત ખેંચે તેવી પણ તેણે કરી માંગ. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહના સલાહકાર પદેથી રાજીનામું સોંપી દીધું. પંજાબમાં 2017 કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી જીતાડવાના પ્રશાંત કિશોરનો મોટો ફાળો હતો. પ્રશાંત કિશોરના પંજાબ ધ કેપ્ટન અને કોફી વિથ કેપ્ટન અભિયાન સફળ રહ્યા હતા. હરિયાણા વિધાનસભાનું ચોમાસું સત્ર 20 ઓગસ્ટથી મળશે. આ 3 દિવસીય સત્રને લઈને વિપક્ષ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. કોંગ્રેસી નેતાઓ કૃષિ કાયદા, મોંઘવારી, બેરોજગારી મુદ્દે વિધાનસભા સત્રમાં ચર્ચા થાય તેવી માંગ કરી. વિપક્ષે ખટ્ટર સરકાર ચર્ચાથી ભાગતી હોવાનો પણ આરોપ લગાવ્યો. રાજસ્થાનમાં અશોક ગેહલોત પ્રધાનમંડળનું ટૂંક સમયમાં જ વિસ્તરણ થઈ શકે છે. સચિન પાયલોટના 5 થી 6 સમર્થક ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે. તો ગેહલોત બીએસપીમાંથી આવેલા કે અપક્ષ ચૂંટાયેલા વધુ લોકોને સમાવવા માંગે છે. કેન્દ્ર નેતૃત્વના દખલ બાદ ગેહલોત પાયલોટ વચ્ચેનો વિવાદ ઉકેલાયો નથી. ખેડૂત નેતા રાકેશ ટિકેતે કૃષિ પેદાશોની એમએસપી અંગે કાયદો ન બનાવવા મુદ્દે સરકારને લીધી આડે હાથ. કહ્યું કે ઉત્તરપ્રદેશમાં એમએસપી પર ખેડૂતો નહીં, વેપારીઓ પાસેથી ખરીદી થાય છે. આ અનાજ ખરીદી ગોટાળામાં અધિકારી જનપ્રતિનિધિઓ પણ સામેલ છે. રાકેશ ટિકેતે ગોટાળાની સીબીઆઈ મારફતે તપાસ કરાવવાની કરી માંગ. બિહારના પૂર્વ આરોગ્ય પ્રધાન અને આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવના ધારાસભ્ય પદ પર ખતરો મંડરાઈ રહ્યો છે. તેજ પ્રતાપ યાદવ પર ચૂંટણી સોગંદનામામાં મિલકતની વિગતો છુપાવવાને લઈને કોર્ટમાં કેસ દાખલ થયો. તેજ પ્રતાપ યાદવે હસનપુર બેઠકથી જેડીયુના રાજકુમાર રાયને 14,000 મતે હરાવ્યા હતા.